समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एंजॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छु प्रणव। स्वागत छे तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आजना समाचारना प्रायोजक छे कोबरा वाडना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। बनासकांठाना दियोदरमां ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી, દુકાન માલિકની નજર સામેથી જ રૂપિયા ગાયબ। વાવના માધપુરા ગામની મસાલી માઇનોર કેનાલ દર વર્ષે તૂટવાનો રેકોર્ડ અકબંધ, કેનાલ ખેડૂતો માટે આશીર્વાદના બદલે શ્રાપરૂપ। દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલાયો, થરાદ પોલીસે 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। બનાસકાંઠા જિલ્લામાં હાયરે ગરમી, અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોના વાયરસની મહામારીમાં આજે દિયોદરમાં ધોળા દિવસે અજાણ્યા તસ્કરો ભેરવ પશુ આહારની દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાન માલિકની નજર ચૂકાવી કાઉન્ટરમાં પડેલ 1.77 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કોરોના વાયરસની મહામારી ઓછી થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ ચોરી, લૂંટ, હત્યા અને આત્મહત્યા જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના વાયરસની મહામારીમાં અનેક ધંધા રોજગાર બંધ છે, જ્યાં કોરોના વાયરસની પરિસ્થિતિ ઓછી થતાની સાથે જ હવે અજાણ્યા તસ્કરો જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપવાની શરૂઆત કરી દીધી છે। બજારોમાં લાંબા સમય બાદ વેપારીઓએ માંડ ધંધા રોજગાર શરૂ કર્યા છે, ત્યારે વારંવાર બનતી ચોરીની ઘટનાને લઈ વેપારીઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે। કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓએ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થાય તે માટે સ્વૈચ્છિક પોતાના ધંધા રોજગાર બંધ કર્યા હતા, જે બાદ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતાં લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લાના તમામ ધંધા રોજગાર ફરી એકવાર શરૂ થયા હતા। પરંતુ ધંધા રોજગાર શરૂ થતાની સાથે જ ચોરીની ઘટના શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે દિયોદરમાં ધોળા દિવસે ભેરવ પશુ આહારની દુકાનમાં અજાણ્યા તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ભેરવ પશુ આહારના દુકાન માલિકની નજર ચૂકવી દુકાનના કાઉન્ટરમાં પડેલ 1.77 લાખની રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા। જ્યારે આ અંગેની જાણ દુકાન માલિકને થતાં દુકાન માલિકે આજુબાજુના લોકોને જાણ કરી અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધી તો અજાણ્યો શખ્સ લાખો રૂપિયાની રોકડ લઈ ફરાર થઈ ગયો હતો। દિયોદર ખાતે આજે થયેલી ચોરીની જાણ દુકાન માલિકે તાત્કાલિક ધોરણે દિયોદર પોલીસને કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, જ્યાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થતો નજરે પડ્યો હતો। ત્યારે હાલ તો દિયોદર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને ભેરવ પશુ આહાર દુકાન માલિકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં વીજ કનેક્શનની સિક્યોરિટી ડિપોઝિટને લઈને ગઢ ખાતે વીજ ગ્રાહકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ગ્રાહકોના વીજ બિલમાં સિક્યોરિટી ડિપોઝિટના નાણાંનો ઉમેરો કરવામાં આવતા પાલનપુર તાલુકાના ગઢ ખાતે વીજ ગ્રાહકો દ્વારા સિક્યોરિટી ડિપોઝિટને રદ કરવાને લઈને ગઢ ખાતે આવેલી UGVCLના કચેરીના ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠો પૂરી પાડતી UGVCL કંપની દ્વારા વીજ ગ્રાહકોના વીજ બિલના નાણાંમાં સિક્યોરિટી ડિપોઝિટના નાણાંનો ઉમેરો કરાતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો। કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને પરિવારનો નિર્વાહ કરવાનું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે વીજ કંપની દ્વારા વીજ બિલના અંદર સિક્યોરિટી ડિપોઝિટ નાણાંનો ઉમેરો કરતા
લોકોની હાલત કફોડી બની છે, જેને લઈ પાલનપુર તાલુકાના ગઢ ખાતે વીજ ગ્રાહકો દ્વારા યુજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેરને કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને સિક્યુરિટી ડિપોઝિટમાં રાહત આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા આવેલા વીજ ગ્રાહકોએ જણાવ્યું હતું કે કોરોનાની કપરી પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, જેને લઈ અનેક લોકોના ધંધા રોજગાર પણ બંધ થઈ જવા પામ્યા છે। ત્યારે હાલમાં લોકો પાસે હોસ્પિટલમાં જવાના કે પરિવારનો નિર્વાહ કરવાના રૂપિયા પણ મુશ્કેલ બની રહ્યા છે। ત્યારે વીજ કંપની દ્વારા આ સિક્યુરિટી ડિપોઝિટ પેટે નાણાંનો ઉમેરો કરતા અમારી હાલત પડતા પર પાટું જેવી થઈ છે, જેને લઈ આ આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સમક્ષ પણ અમારી માંગ છે કે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી સિક્યુરિટી ડિપોઝિટ ભરવાપાત્ર છે તે રદ કરવી જોઈએ અને લોકોને કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રાહત મળે તેવો નિર્ણય લેવો જોઈએ। અત્રેની પેટા વિભાગીય કચેરી ગઢ યુજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરવા માટેની જાણ કરવામાં આવેલ છે, પરંતુ ગ્રાહકો દ્વારા આવેદનપત્ર આપીને એવી રજૂઆત કરવામાં આવેલ છે કે હાલ કોરોના કાળમાં ડિપોઝિટ ભરપાઈ કરવા માટે અમે સક્ષમ નથી, તો અમે યોગ્ય રાહત આપવા વિનંતી। તો સદર આવેદનપત્ર મારી ઉપલી કચેરીએ મોકલી અને ઉપલી કચેરી જે કંઈ પણ નિર્ણય લેશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજે અમે લોકો આવેદનપત્ર આપવા માટે અહીંયા યુજીવીસીએલ ગઢ આવ્યા હતા, કારણ કે લાઇટ બિલની અંદર, જે ઘરના લાઇટ બિલ છે એની અંદર સિક્યુરિટી ડિપોઝિટ પેટે આ લોકોએ રકમ ઉમેરેલ છે, અને એક બાજુ એક વર્ષથી કોઈ લોકોને કોઈ ધંધા રોજગાર નથી, લોકોને અત્યારે હાલ ખાવાના કે દવા લાવવાના પૈસા બી નથી, એટલી કપરી પરિસ્થિતિ છે, અને છતાં આ લોકોએ ડિપોઝિટ પેટે 1200-1500 રૂપિયા અંદર ઉમેરેલા છે બિલની અંદર। એટલે અમે લોકોએ અમારી રજૂઆત હતી અને ગઢ કચેરી જીઈબી એન્જિનિયર સાહેબને મળી અને અમે વાત કરી, તો એમને અમને 2 મહિનાની મુદત આપી છે કે 2 મહિના સુધી તમારે નહીં ભરવું પડે, પણ સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે 2 મહિના નહીં, આ જે ડિપોઝિટ આપવામાં અમને આવી છે એ બિલકુલ રદ કરવામાં આવે, અમારે એટલા માટે અમે લોકો આવ્યા હતા આજે ઘટના યુવાનો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા માટે। સરહદી વાવ તાલુકાના માધપુરા ગામની મસાલી માઇનોર કેનાલ આ વર્ષે પણ તૂટવાનો રેકોર્ડ અકબંધ રહ્યો છે। 2013માં બનેલી આ કેનાલ દર વર્ષે તૂટી રહી છે, તેમ છતાં તંત્ર દ્વારા કેનાલ રિપેર કરવામાં આવતી નથી, ત્યારે હવે કેનાલ ખેડૂતો માટે આશીર્વાદના બદલે શ્રાપરૂપ સાબિત થઈ રહી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલ આશીર્વાદરૂપ સમાન છે, પણ હજુ કેટલાક ગામોમાં કેનાલ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। જો વાત કરવામાં આવે વાવના માધપુરા ગામની મસાલી માઇનોર કેનાલની, તો આ કેનાલનો દર વર્ષે તૂટવાનો રેકોર્ડ અકબંધ છે। ગામમાં ખેતી કેનાલ પર નિર્ભર છે, કેનાલમાં પાણી આવે ત્યારે ગામ લોકો ખુશ જરૂર થાય છે, પરંતુ તંત્ર દ્વારા જ્યારે પણ કેનાલમાં પાણી છોડવામાં આવે એટલે ગાબડું નક્કી, જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે। કેનાલ તૂટતા કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળે છે, જેથી ખેડૂતોને લાખોનું નુકસાન થાય છે। 2013માં બનેલી કેનાલ દર વર્ષે 2 કરતાં વધુ વાર તૂટે છે, પરિણામે ખેડૂતો ખેતી કરી શકતા નથી અને ખેડૂતોને લાખોનું નુકસાન થાય છે। ગામ લોકો દ્વારા કેનાલ તૂટવાની સમસ્યાનું અનેકવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કેનાલ રિપેર ન થતાં ખેડૂતો જાતે જ રિપેર કરવા મજબૂર બન્યા છે। 2013માં મસાલી બ્રાન્ચ માઇનો નીકળી છે અને 8 વર્ષથી હું અને મારો પપ્પા ખુદ રજૂઆતો કરીએ છીએ, મામલતદારથી લઈ મુખ્યમંત્રી રાજ્યપાલ સુધી આવેલી છે, કૈલાશ નાથન સાહેબને પણ મળી આવેલો હું અને કાપડિયા સાહેબને પણ મળી આવેલો, એક પણ કામ કરતા નહીં, એક તમ ભ્રષ્ટાચાર છે। અમે એમને એટલી જ રજૂઆત કરી કે આ ખેતરમાં જ તૂટે છે, તો એમને ઠીક 0 પોઈન્ટથી કેનાલ આખી નવી બનાવી, કેમ કે એમાં કરોડોનું ગૌભાંડ કરી શકે એરિયા। આ 2013માં જ્યારે આ ખારી માટી નાખી ત્યારે ઓલરેડી ભ્રષ્ટાચાર એમણે કર્યો છે, તો જ ખારી માટી નાખી હોય, એમને આટલી રજૂઆત કરવા છતાં એ ધ્યાનમાં નથી લેતા। અહીંયા રાધનપુર જુઓ તો ચૌહાણ સાહેબ જે એમના ફોન પણ નથી ઉપાડતા ક્યારે, અને ફોન ઉપાડે તો પોતાની તાનાશાહી હકાવે, અને રાધનપુરમાં તડવી સાહેબ એની ધમકી ધાક ધમકી આલે કે અમે આર્મી બોલાવીને કેનાલ કરીશું, જો આ ખેડૂત તમને કેનાલ બનાવવા માટે એક જમી ફાળવે તો તમે તાનાશાહ ન બની શકો, કારણ કે આ ખેતર ખુદ ખેડૂતનું હોય, ખેડૂતની સહન શક્તિ પૂરી થાય, આ 1 મહિનામાં જો આ કેનાલ નહીં ઉપડે તો ખેડૂત સો ખર્ચે ઉખાડીને પકડી દેશે, જો હવે પછી નર્મદાનો કોઈ પણ કર્મચારી ખેડૂતની મંજૂરી વગર આ ખેતરમાં આવ્યો તો એના હાથ પર ભાગી જવાની જવાબદારી ખુદ કર્મચારીની રહેશે, આજ પછી આ ખેતરમાં કોઈ ના આવે। કેનાલને લઈ ખેડૂતોએ સીએમ અને તમામ અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા, પણ પરિણામ ન આવ્યું। તંત્ર દ્વારા ખોટા વાયદા તથા આશ્વાસન આપવામાં આવે છે, પણ કેનાલ રિપેરિંગ કરવામાં આવતી નથી।
તેમજ કેનાલમાં વપરાયેલ કાળી માટીના કારણે જ કેનાલ તૂટતી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે, જે કેનાલની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનું એક ઇશારો કરી રહ્યો છે. મશાલી માઇનોર છે અને અમારા ખેતરમાં અડી છે અને ખારા પાણીથી અને ખારી માટીથી એ લોકોએ બનાવી છે કેનાલ. એટલે ધારે ધારે લગભગ 7 વર્ષથી આ કેનાલ ચાલુ છે અને 7 વર્ષની અંદર કોઈ દિવસ એવું નથી થયું, કોઈ વર્ષ એવી નથી તૂટી એવું. અને 4 વર્ષથી તો અમે મેણીયા પાથરી પાણી હેઠળ અને અમારા ઘરમાં 2 જણ તો હવે અખમ જ છે, એક મારે દીકરી ને એક મો. અને આ ખેતર ઉપર આખું અમારું જે આજીવિકા છે એ તમારી યારિયા છે. ખેતી ઉપર ખેતી આધારિત અમારે નભા થયો, લગભગ 18 જણાની હોજણ થયો અને એક જ ભાઈ ઉપર બધા નભવાનું છે અત્યારે. તો હવે અમારે આ કેનાલ તૂટી જાય આનું કરવાનું શું? આ લોકોએ ખારી માટી નાખી દે અને જે છે ને એ બધું ડળી ડળીને ખારી માટી જતી રહે છે. એટલે હવે અમારે આમાં એક તો શું છે, જે જમીન ધોવાણ થઈ ગઈ છે અને ખારી જમીન થઈ ગઈ છે. હવે અમારે કરવાનું શું? આ લોકોએ કંઈ ધ્યાન દેતા નથી. કાપડિયા સાહેબ અહીંકને આવી અને 2 વખત આવ્યા. કાપડિયા સાહેબને મેં રજૂઆત કરી, સાહેબ આવી મારી પોઝિશન છે અને આ તમે આટલું કરી દો અને જ્યાં સુધી અંડરગ્રાઉન્ડ નહીં થાય ત્યાં સુધી અમારો આ ઉધાર થાય જ નહીં. અને આ લોકોએ એવું કર્યું છે કે હવે સરકાર અને અધિકારીઓ આ બધી મિલી ભક્તિ છે આયાની અને મીડિયાના માધ્યમથી અત્યારે તો અમે સુધી સરકાર સુધી તો અમારો આ રજૂઆત પહોંચે તો અમારો કોઈક ઉધાર થાય, નકા બાકી ઉધાર થાય એમ નથી. આ અધિકારીઓથી ને આ સરકારથી કોઈ, અને તો મીડિયા પોકાડે તો પોકશે, બાકી અમે તો અરજીઓ જે જગ્યાએ કરવાની હતી એ જગ્યાએ કરી અને ખૂબ રજૂઆતો કરી છે, મૌખિક કરી, અરજીઓ કરી, પછી કૈલાશ નાથન સાહેબ કને અમે જઈને રજૂઆત કરી છે. તેમ છતાં સુધી આ કેનાલનો કોઈ નિકાલ આવ્યો નથી. તો હવે અમારે શું કરવું? હવે આ તો એમ કરો કેનાલ આખો દિન કાઢી નાખો, અમારે તૂટી નથી, આગળ પાણી જતું નથી, અમારા ક્ષેત્ર સુધી આવે એટલે તૂટી જાય છે. અમારે કરવાનું શું એમ? આ લોકોએ કંઈ ધ્યાનમાં લેતા નથી, ગમે એટલી રજૂઆત કરો આશ્વાસન આલીને જતા રહે છે. ઓઇલ 10 વાર આવ્યા ભાઈ, આવ્યા એન્જિનિયર આવ્યા, પછી સી સાહેબ આવ્યા, બધા આવીને જતા રહે, અમારે શું કરવાનું? એટલે હવે તો આનું કોઈ નિર્વાણ નહીં આવે, તમારે આત્મહત્યા કરવી જ પડશે. આવું અમારી પોઝિશન છે, આ ક્ષેત્ર ઉપર આખું અમારો નિભાવ જ છે. તો હવે આમાં કરવાનું જ શું એમ? ખેતરમાં ખારી માટી નાખેલ છે, પાણી હેડતું નથી, પાણી ક્ષેત્રમાં એવું ઢળે કેનાળમાં એવું તૂટી જાય છે. આમાં ભૂંગળા નાખ્યા પછી પાણી હેડવાનું નથી અને પાણી આવે એવો અમે પાવડા લઈને રાતે દાડો માથે ઉભા રહે છે અને બધી તૂટી જાય છે, પાણી આગળ જતું જ નથી સાહેબ. બધું તૂટ તૂટ જ કરે છે, એકલી ખારી માટી છે, પાણી બધી માટી હરી જાય છે, પાણી સુને હરી જાય છે. કેટલા વર્ષથી તૂટે? 7-8 વર્ષથી તૂટે છે સાહેબ. તમારે શું માંગ દેવાય? અમારે ભૂંગળા નખાવવા છે, નકા પાણી એડે એમ જ નથી. આ ભાઈની રવિ ઉણી બગડી ગઈ છે, કોઈ છું જ નથી ક્ષેત્રમાં, ખાર થઈ ગયો બધા પાણી, ખારી માટી દોરાઈ દોરાઈ. બાજુમાં મારું ખેતર છે, હું કાયમ ભાળો છો 24 કલાક. અમે પાણી આવે એટલે પાવડાલી માથે ઉભા રહ્યા, ત્યારે તો પાણી ઓરું આવતું જ નહીં, તૂટી જાય છે, પાણીમાં ઢળે હું બધું વેખાઈ જાય, માટી ખારી માટી છે, આખું ખેતર ખારી જ્યાં પૂરા ખારી માટી દોરાઈ દોરાઈ. બનાસકાંઠામાં બનેલ તમામ કેનાલ ક્રમશઃ તૂટતી જોવા મળી રહી છે. વારંવાર રજૂઆત છતાં કેનાલની કામગીરીમાં કંઈ પણ કામ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે કેનાલ આશીર્વાદના બદલે શ્રાપરૂપ કેમ સાબિત થઈ રહી છે? કેનાલ કેમ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે? ત્યારે સરકાર ક્યારે કેનાલના કકળાટનું નિવારણ લાવશે એ કહેવું મુશ્કેલ છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. રાત્રે ઉજાગરા કરવાનું ટાળો. ઘરમાં કરી શકાય તેવી હળવી કસરતોની સાથે પ્રાણાયામનો અભ્યાસ કરો. સૂંઠ, તુલસીના પાન, મરી અને હળદર નાખી બનાવેલા ઉકાળાનું સેવન કરો. હુંફાળું પાણી પીવાની આદત પાડો. નવસેકા પાણીમાં હળદર મીઠું નાખી કોગળા કરો. ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લો. આઈસ્ક્રીમ, ઠંડા પીણા અને ફ્રીજના ઠંડા પાણીનું સેવન કરવાનું ટાળો. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર, સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી.
કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરાવાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે, જેમાં ભાગીદારે જ ભાગીદારનું કાસળ કાઢી નાખ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. થરાદ પોલીસે અત્યારે હત્યારા ભાગીદાર સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 11 મેના રોજ અમદાવાદના રહેવાસી યશ પ્રજાપતિની લાશ મળી આવી હતી, જેમાં થરાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા તેમાં ભાગીદારે જ ભાગીદારની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો મૂળ દિયોદરનો વતની કૌશિકભાઈ રામ સ્વરૂપ સોની અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહે છે, જે સોના ચાંદી તેમજ MCX નો ધંધો કરતો હોવાથી અને તેની ઓળખાણ મૃતક યશ પ્રજાપતિ સાથે થતાં બંને એકબીજાના પરિચયમાં આવતા સોના ચાંદીના ધંધાના ભાગીદાર બની ધંધો ચાલુ કર્યો હતો. તે દરમિયાન કૌશિક સોની સાથે યશ પ્રજાપતિ અગાઉ માઉન્ટ આબુ બંને જણા પોતાની પ્રેમિકાઓ સાથે ફરવા ગયેલ. તે સમયે કૌશિક સોનીના પ્રેમિકા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેથી બંને વચ્ચે ઝઘડો થતાં મન દુઃખ થયું હતું. બાદમાં બંને ધંધાના ભાગીદાર હોવાથી ધંધામાં નુકસાન જતાં દુકાન બંધ કરતી વખતે ચાંદીના ભાગ પાડવા બાબતે પણ બંને વચ્ચે બોલાચાલી થતાં ઝઘડો વધી ગયો હતો અને બંને એકબીજા ઉપર શંકા વહેમ કરવા લાગ્યા હતા. તેવા સમયે કૌશિક સોની અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચીટિંગના ગુનામાં પકડાઈ ગયેલ અને જેમાં 7 મહિના જેલમાં રહ્યો. તેના કારણે તેને પારિવારિક તથા આર્થિક મોટું નુકસાન થયું હતું, જેથી કૌશિક સોનીએ પોતાને પોલીસે પકડેલ તેમાં યશ પ્રજાપતિનો હાથ હોવાનું માની લઈ તેનો બદલો યશ પ્રજાપતિ પાસે લેવાનું નક્કી કર્યું હતું, જેથી કૌશિક સોનીએ તેના મિત્ર દિવ્યેશ પટેલની મદદથી યશ પ્રજાપતિને વિશ્વાસમાં લઈ સમજાવી ફોસલાવી પોતાની પાસે બોલાવ્યો હતો. યશ પ્રજાપતિ પર રાજકોટમાં ચીટિંગની અરજીઓ હોવાની વાત કૌશિક સોની જાણતો હોવાથી તેણે યશને બોલાવી પોલીસની બીક બતાવી તેની પાસેથી પૈસા કઢાવવા માંગતો હતો. આ પ્લાનમાં કૌશિક સોનીએ તેના 2 મિત્રો ભરતભાઈ વક્તારામભાઈ વ્યાસ અને હિરેન ઠાકોરને પોલીસથી યશને ડરાવવામાં સામેલ કર્યા હતા. પ્લાન મુજબ દિવ્યેશ પટેલે યશ પ્રજાપતિને તેની હોન્ડા સિટી ગાડીમાં લઈને ચાણસ્મા ખાતે લઈ આવતા ગાડી ઊભી રખાવી ભરત તથા હિરેને પોલીસ તરીકેનો ડર બતાવી યશ પ્રજાપતિને ગાડીમાં બેસાડેલ અને ત્યાંથી કૌશિક સોની પણ સાથે ગાડીમાં બેઠેલ. ત્યાંથી યશ પ્રજાપતિનું અપહરણ કરી દિયોદર કૌશિકના ખેતરમાં લાવ્યા હતા અને ત્યાં દિવ્યેશ પટેલ પણ પાછળથી આવી આ 4 જણા યશ પ્રજાપતિને ઓરડીમાં પૂરી રાખી તેને ગડદાપાટુનો માર માર્યો હતો, તેમજ કૌશિકે તેનો અગાઉનો બદલો લેવા તેની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરતા યશ પ્રજાપતિએ પોતાના પિતાજી પાસે 50,000નું આંગળિયું દિયોદર કરાવ્યું હતું અને 5,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી મેળવ્યા હતા. તેમજ યશ પ્રજાપતિ પાસે વધુ રોકડ ન હોવાથી તેની ગાડીનો વેચાણ લેખ બધાએ ભેગા મળી બળજબરીપૂર્વક ભરત વ્યાસના નામે કરાવ્યો હતો. ત્યારબાદ યશ પ્રજાપતિને છોડી દેવામાં આવશે તો તે બધા ઉપર ફરિયાદ કરી જેલમાં પુરાવી દેશે તેવા ડરના કારણે કૌશિકે યશ પ્રજાપતિને અપહરણ કરી 3 દિવસ પૂરી રાખી રાતના 2 વાગ્યે 4 શખ્સોએ કેનાલ ઉપર જઈ યશ પ્રજાપતિને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરી નાસી ગયા હતા. આમ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કૌશિક રામ સ્વરૂપ સોની, દિવ્યેશ પટેલ અને ભરતભાઈ વક્તારામભાઈ વ્યાસને ગણતરીના દિવસોમાં જ પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 2 મહિને પહેલે યહાં થરાદ મેં નર્મદા કેનાલ મેં એક યશ નામ કી લડકી કી લાશ મિલી થી, જિનકે પિતાજી કો એસા ડાઉટ હુઆ કે યે કોઈ સુસાઇડ નહીં હૈ ઓર યે મર્ડર કા કેસ હૈ, તો ઉનકે અકોર્ડિંગ હમને શક્તદારો કો ચેક કિયા
उनका जो CDR एनालाइज किया, जहाँ जहाँ वो गए थे वहाँ वहाँ का CCTV फुटेज चेक किया और बैंक अकाउंट की डिटेल चेक की, और ह्यूमन और टेक्निकल इंटेलिजेंस से इस बात का डिटेक्शन हुआ कि ये मर्डर है और इसमें 302 का गुना दाखिल किया। इसमें 4 आरोपी का नाम सामने आ रहा है, इसमें से 3 का अरेस्ट हो चुका है और 1 की अरेस्ट अभी बाकी है। और अभी इसमें वधू के पास अगर वो किसी का नाम आएगा सामने तो उनका अरेस्ट होगा और अब आगे इसमें कार्रवाई चालू है। वरसादी सीजन में पालनपुर में कोई जानहानि न थाय અને લોકોને તકલીફ ન પડે તે હેતુથી પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરાયો છે, જેમાં જે વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે તેવા વિસ્તારના નાળાની સાફસફાઈ શરૂ કરાઈ છે અને અંદાજિત 40-50% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે। આગામી સમયમાં ચોમાસાને લઈને પાલનપુર પાલિકા સજ્જ બન્યું છે। ચોમાસામાં વરસાદી પાણીથી વધુ નુકસાન ન થાય અને જાનહાનિ ન થાય તેની સંપૂર્ણ તકેદારી લઈને પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરી કામગીરી શરૂ કરાઈ છે। ચોમાસામાં શહેરના જે વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે તેવા વિસ્તારના નાળાની સાફસફાઈ કરી પાણીનો નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રાણ પ્રશ્ન કહી શકીએ તો વોર્ડ નંબર 3માંથી વડલીવાળા પરાથી ગાયત્રી સોસાયટીનું નાળું છે। ચોમાસામાં આ નાળામાં પાણી ભરાવાનો મુખ્યત્વે પ્રશ્ન રહે છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસામાં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને નુકસાન વેઠવાનો વારો પણ આવે છે। જો કે ચોમાસામાં વધુ વરસાદ પડે તો વધુ મુશ્કેલીઓ ન સર્જાય તે હેતુથી મેન્યુઅલી હિટાચી અને JCB મશીનથી સાફસફાઈ કરવામાં આવી રહી છે। જે પણ નાની મોટી ચેમ્બર હોય તેને પણ સાફસફાઈ કરવામાં આવી રહી છે। અંદાજિત 40-50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને 10 જૂન સુધી સંપૂર્ણ કામ પૂર્ણ થાય તેવું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર સતીશ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી જે પ્રશ્નો ઉપસ્થિત થયેલા હતા તેને ધ્યાનમાં રાખી પાલનપુર નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। 12 એપ્રિલે દરેક શાખા અધિકારી પ્રમુખ ઉપપ્રમુખ સાથે આ ચોમાસાના આગોતરા આયોજન સાથે બેઠક કરેલી હતી, જેમાં મુખ્યત્વે આરોગ્ય શાખા, બાંધકામ શાખા, લાઇટ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખા વગેરેને સંકલન કરી ચોમાસામાં કોઈપણ પ્રશ્ન ના થાય તે માટે આયોજન કરાયું છે। બનાસકાંઠા જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂનની મિટિંગનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે અને માનનીય કલેક્ટર સાહેબે તમામ અધિકારીઓને કડકમાં કડક સૂચના આપી છે કે એ પોતાનું ચોમાસ 1-6 દરમિયાન જે ચોમાસું ચાલુ થાય છે પોતાનું હેડક્વાર્ટર છોડવું નહીં। આ સાથે 14 તાલુકા મામલતદાર કચેરીમાં પૂર કંટ્રોલ રૂમ ચાલુ કાર્યરત કરવામાં આવશે 24 કલાક માટે। આ સાથે સાથે સિંચાઈના કંટ્રોલ રૂમ, નગરપાલિકા, વન ખાતાના અને આરોગ્ય વિભાગના આમ તમામ જે ઇમરજન્સી વિભાગો છે તમામના કંટ્રોલ રૂમ 1-6 કાર્યરત કરવામાં આવશે 24 કલાક માટે। આ સાથે સાથે મંડળના ડાંગિયા ખાતેની સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે કોઈ પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તુરંત પોતાના તમામ વિભાગોએ પોતાની ટીમો કાર્યરત કરવી। આ સાથે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ બનાવી દેવામાં આવેલ છે। ડીસાના ઓઢવા ગામમાં એક ખેડૂત પરિવાર ગૌમાતાને વારે આવ્યો છે, જેમાં લણણી કરવા આવેલો બાજરીનો પાક ગાયોને દાન કરી ગોવાળ અને ગાયોને કંકુતિલક કરી ગૌમાતાને ખેતરમાં પ્રવેશ કરાયો હતો। ઉનાળાની ધૂમધકતી ગરમીમાં દર વર્ષે ગાયો માટે કફોડી હાલત થાય છે ત્યારે ઘણા સેવકો ગાયોના વારે આવતા હોય છે, જેમના દ્વારા ઉનાળાની ધૂમધકતી ગરમીમાં ગાયોને લીલો ઘાસચારો પૂરો પાડવામાં આવતો હોય છે। ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ગાયોને લીલો ઘાસચારો મળી રહે તે માટે ઘણા ખેડૂતો દ્વારા બાજરીનો ઊભો પાક પણ ભળાઈ દેવામાં આવી રહ્યો છે, ત્યારે આ મહામારીમાંથી ઉગારવા માટે પુણ્ય પણ આગળ આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે ઘણા ગામના ગોંદરે ગાયોને લીલો ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે। ત્યારે કોરોનાની મહામારીમાંથી બચવા તેમજ જે લોકો કોરોનાને કારણે સ્વર્ગવાસ થયેલ છે તેમની આત્માને શાંતિ મળે તે માટે આજે ડીસાના ઓઢવા ગામમાં સેધાભાઈ મસરૂભાઈ મકવાણા પરિવારના સભ્યોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલો બાજરીનો પાક ગાયોને દાન માટે આપી દીધો હતો, તેમજ ગાયોને ખેતરમાં કંકુ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમજ ગાયો ચરાવવા આવેલા ગોવાળોને પણ ભોજન પીરસવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ફરી ગરમીનો પારો ઊંચકાયો છે અને દિવસ દરમિયાન અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડીસામાં અત્યારે સવારના 10 વાગ્યા બાદ સાંજના 6 વાગ્યા સુધી ગરમ લૂનો અહેસાસ થઈ રહ્યો છે અને લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે। આજનું ડીસાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। આગામી સમયમાં બનાસકાંઠાવાસીઓને વધુ ગરમીનો સામનો કરવો પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે।
શિયાળાની ઋતુ હમણાં જ પૂર્ણ થઈ છે અને ધીમે ધીમે ઉનાળો શરૂ થયો છે, જેના કારણે હાલ બપોર બાદ લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત સહિત સમગ્ર ડીસા શહેરમાં હાલમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે હાલમાં લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે. હાલમાં જાહેર રસ્તા ઉપર મોટી સંખ્યામાં ઠંડા પીણાના નવા સ્ટોલો પણ શરૂ થઈ ગયા છે અને તમામ સ્ટોર પર રાહદારીઓની મોટી સંખ્યામાં ઠંડા પીણાનું સેવન કરતા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો સવારના સમયે ઠંડીનું પ્રમાણ અને બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતા બીમારીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. ખાસ કરીને આ ગરમીની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે, ત્યારે હજુ પણ લોકોએ આગામી સમયમાં વધારે ગરમીનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. ઉનાળાની સિઝનમાં આજે શરૂઆત જ થઈ છે, પરંતુ હાલમાં ગરમી બહુ વધારે પડે છે. ઘરથી બહાર નીકળવું પણ હાલમાં મુશ્કેલ થઈ છે. આજે શરૂઆતમાં પણ ગરમીનું પ્રમાણ બહુ જ કહેવાય આ પ્રમાણમાં. તો હાલમાં હું બાઇક પર જઉં છું, મોઢે રૂમાલ બંધ જવું પડે છે, એમ ગરમી એટલી બહુ વધારે છે. ને બપોરના ટાઈમમાં 12-1 વાગે બહાર નીકળવું મુશ્કેલ પડે છે. હજી 4 વાગ્યા પણ હજી ગરમી બહુ પડે છે. હાલમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમી પોતાનો મિજાજ બતાવી રહી છે, જેના કારણે લોકો અત્યારથી જ ગરમીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમીના કારણે હાલ તમામ રસ્તાઓ પણ બપોર બાદ સુમસામ જોવા મળી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ગરમી પડી રહી છે તેના કારણે જનજીવન પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ગરમીના કારણે બજારો પણ સુમસામ જોવા મળી રહ્યા છે, ત્યારે આજે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ વખતે તાપમાનનો પારો 39 ડિગ્રી થતાં નગરજનોએ ગરમ લૂનો અહેસાસ કર્યો હતો. બનાસકાંઠાની અંદર છેલ્લા 2-3 દિવસથી ગરમીનો અહેસાસ ચાલુ થઈ ગયો છે. જે અત્યારથી જો આવી ગરમી પડે છે તો ઉનાળાની અંદર વધારે ગરમીની શક્યતા વધવાની લાગે છે, અને અત્યારથી લોકો ઠંડા પીણાનું એનું સેવન કરવાનું ચાલુ કરી નાખ્યું છે. અને સવારે થોડો ઠંડીનો અહેસાસ હોય છે, પણ બાકી દિવસમાં તો 3 દિવસથી ઠંડી ગરમી વધી ગઈ છે અને બીમારી રાત્રે ઠંડી પડે છે, દાડે ગરમી, એટલે બીમારી તો નોર્મલ રહેવાની. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ. We'll be right back.